નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ચેપ્ટર નંબર આઠની વાત કરીએ તો ચેપ્ટરનું નામ આપને આપવામાં આવ્યું છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા હવે મિત્રો પાઠના નામ ઉપરથી આપણે ઘણું બધું જાણવા મળે કે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકાની વાત કરવામાં આવી છે તો આપને ખબર છે કે ભારત દેશ કેવો છે મિત્રો લોકશાહી દેશ છે અને એની અંદર આપણે ખબર છે કે ભારતની અંદર જે સંસદ આવેલી છે સંસદની ભૂમિકા તો આપને ખબર છે એક દિલ્હીની અંદર આપણે જોવા જઈએ તો આપણી સંસદ આવેલી છે બરાબર છે અને લોકશાહી દેશની અંદર જે સંસદ છે બરાબર છે એવા બે પક્ષ હોય છે તો એક છે રાજ્યસભા અને બીજું છે સંસદ બરાબર છે આ સંસદ ઉપર આ આધાર રાખતો હોય છે કે ભારતની સરકાર બરાબર છે એ સંસદ કઈ પ્રકારની છે એમાં કહેવાય છે કે ભારતની સંસદમાં રાષ્ટ્રપતિના બે ગૃહો હોય છે કેટલા ગૃહો બનેલા હોય છે બે બે ગૃહો તો એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા હવે આ લોકશાહી દેશ એટલે કે લોકશાહી શબ્દોને ખબર છે કે જે સત્તા છે એ લોકોના હાથમાં છે અને એવા વ્યક્તિને શું કરે છે ચૂંટણી દ્વારા ચૂંટે છે પસંદ કરે છે અને એને એ એના વિસ્તારની અંદર કે સંસદની અંદર કે રાજ્યસભાની અંદર બરાબર છે વિધાનસભાની અંદર તેને ચૂંટીને પસંદ કરીને ઊભા રાખે છે તો એ આપણી સંસદની જે ભૂમિકા છે આ લોકશાહી દેશમાં જે સત્તા છે કે જે લોકો વડે લોકોની સત્તાથી સાર્વભૌમત્વ બની શકે એ રીતના આપણો દેશ લોકશાહી દેશ છે તો જેના વિશેની આ પાઠની અંદર આપણે વધારે સમજ મેળવવાની છે મિત્રો તો વાત કરતા હતા આપણે તો પહેલાં આપણે એની પ્રસ્તાવનાને થોડીક આપણે સમજીએ કે પાઠની અંદર સૌપ્રથમ પહેલાં શું આવે છે અને શું શું વિશે આપણે ભણવાનું છે તો લોકશાહીમાં લોકો સરકારનો નિર્ણય લેવા અને કાયદાના પાલન કરવાની સત્તા આપે છે સાંભળજો મિત્રો લોકશાહીમાં લોકો સરકારને નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા લોકો આપે છે બરાબર છે લોકો પસંદ કરે છે ચૂંટણીની અંદર વ્યક્તિને પસંદ કરે છે અને તે વ્યક્તિ ઊભો રહે તો એ લોકો શું કરાવે છે કાયદાઓ અને નિર્ણય લેવાની સત્તા એને આપવામાં આવતી હોય છે ત્યાર પછી વાત કરીએ કે જો ચૂંટણી હોય તો ચૂંટણીના માધ્યમથી સરકારની આપણે પસંદગી કરી શકીએ હવે કઈ રીતે તો કે આપને ખબર છે કે દર પાંચ વર્ષે મતદાન આવે બરાબર છે મતદાન થતું હોય લોકસભાનું હોય રાજ્યસભાનું ધારાસભ્ય એમ અલગ અલગ પ્રકારે મતદાન થતું હોય તો એમ કરી અને એની પસંદગી આપણે કરતા હોઈએ છીએ આ નિર્ણય પગલાંને આધારે કહેવાય છે કે સ્પષ્ટ રીતે નિર્ણય કરવો એ સરકારના હાથમાં હોય છે પ્રજાનું સાર્વભૌમત્વ એ લોકશાહીનું અગત અગત્ય ગણાય અગત્યનું લક્ષણ ગણાય છે હવે સાર્વભૌમત્વ શબ્દ એક એવો શબ્દ છે કે જેની અંદર દરેક વ્યક્તિ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી એવું નહીં હવે આપણી સત્તા છે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી એટલે કીધું છે કે દરેક રાજ્યના સર્વ લોકો સર્વ લોકોનું બરાબર છે એક ભૌમત્વ રહેલું છે એક હક રહેલો છે બરાબર છે અને પોતે જ પોતાના શું કહેવાય છે ભાગ્ય વિધાતા કહેવાય છે પોતે જ પોતાની પસંદગીથી પોતે ધારે તે કરી શકે બરાબર છે એટલે ધારે તે એટલે શું તો કે પસંદગીમાં મત આપી શકે છે કોને આપવો કોને ન આપવો કયો પક્ષ લાવવો બરાબર છે વગેરે પ્રકારની એ એ પોતાનું પસંદગી ધરાવતા મળતા હોય છે ત્યાર પછી આ લોકશાહીને આપને શું આપવામાં આવી છે તો કે વ્યાખ્યા આપવામાં આવી છે તો કે લોકશાહી એટલે શું તો લોકશાહી શબ્દ આપને ખબર છે આવશે ધોરણ નવની અંદર પણ આવું ચેપ્ટર આવશે બરાબર છે ત્યારે એની અંદર પણ લોકશાહી શબ્દ વિશે તમારે આવશે તો લોકશાહી શબ્દ છે એ ડ્રેમોક્રસી નામ શબ્દ ઉપરથી પડવામાં આવ્યો છે લોકશાહી એટલે કે લોકોથી લોકો વળે અને લોકો માટે ચાલતું શાસન જેને આપણે ટૂંકની અંદર શું કહીએ છીએ લોકશાહી તરીકે ઓળખીએ છીએ મિત્રો ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે જેની અંદર ભારતની અંદર સંસદની અંદર જોવા જઈએ તો પ્રે પાર્લામેન્ટ એટલે કે જેને સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદીય ભવન બરાબર છે સંસદ તો એને શું કહેવાય છે પ્રે પાર્લામેન્ટ બરાબર છે પાર્લામેન્ટ એ સર્વોચ્ચ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર જોઈએ તો સંસદમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય પ્રશ્ન પણ પૂછાય તો એક અંદર આપણે લખી શકીએ છીએ મિત્રો આ પ્રસ્તાવના છે છે ફક્ત આપણે આપણે સાંભળવાની અને પછી પાઠની શુભ શરૂઆત કરીશું મિત્રો એટલે સંસદની અંદર જોવા જઈએ તો રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે સંસદની અંદર લોકસભા છે અને હાઉસ ઓફ પીપલ તરીકે ઓળખવામાં આવે છે એટલે સંસદનું નીચલું ગૃહ છે સેના તરીકે ઓળખાય છે નીચલા ગૃહ તરીકે ઓળખાય છે જ્યારે રાજ્યસભાને સ્ટેટ એસેમ્બલી એટલે કે સંસદનું ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટ એસેમ્બલી એટલે કે સંસદનું ઉપલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે સંસદ નવા કાયદા બનાવે છે અને કાયદામાં ફેરફાર પણ કરી શકે છે કામકાજની વિશેની જાણકારી નિયંત્રણમાં રાખે છે અને માર્ગદર્શન આપે છે ત્યાર પછી વાત કરીએ તો કે લોકસભાની જ્યારે ચૂંટણી હોય એ દર પાંચ વર્ષે યોજવામાં આવે છે લોકસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવે છે મિત્રો તો કે દર પાંચ વર્ષે એની યોજવામાં આવે છે દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને બહુમતીથી ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે ચૂંટાયેલો પ્રતિનિધિ સંસદ સભ્ય તરીકે ઓળખાય છે જેને કહેવાય છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ શેના તરીકે ઓળખાય છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેનું ફૂલ ફૂલ ફોર્મ છે જેનું શું થાય ફોર્મ તો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બરાબર છે દેશની સામાન્ય ચૂંટણી પછી જે પક્ષ અથવા પક્ષીય જોડાણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યું હોય તેવા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમે છે અને વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષ જેને રૂલિંગ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે તે વડાની ફરજ બજાવવામાં આવતી હોય છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કે વડાપ્રધાનના આમંત્રણથી સંસદની પ્રધાનમંડળની રચના રચવામાં આવતી આવે છે જેમ દાખલા તરીકે વડાપ્રધાન કહે તે રીતે સંસદની ભૂમિકા ભજવવામાં આવતી હોય છે અને એ જે સંસદ ચૂંટાઈને બન્યા છે બરાબર છે પાર્લામેન્ટની અંદર મોકલવામાં આવ્યો છે તો એને અલગ અલગ પ્રકારના ખાતાની સોંપણી છે એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવતી હોય છે એક સાથે મળી અને તેનો વહીવટનો નિર્ણય કરી શકાય છે ત્યાર પછી રાજ્યની સભા જો રાજ્યની કુલ સંખ્યા હોય તો બસો પચાસ છે જેમાંથી 238 આડત્રીસ સભ્યોની ચૂંટણી થાય છે રાજ્યસભાની જ્યારે ચૂંટણી થાય તેની અંદર બસો પચાસ સભ્યો હોય છે જેમાંથી ત્રણસો સોરી બસો સભ્યોની ચૂંટણી થાય છે અને બાર સભ્યોની નિમણૂંક છે એ રાષ્ટ્રપ્રમુખ કરે છે કોણ કરે છે મિત્રો રાષ્ટ્રપ્રમુખ કરે રાજ્યસભામાં કાયમી ગૃહ છે તેનું કદી સંપૂર્ણ વિસર્જન થતું નથી સાંભળજો રાજ્યસભા છે રાજ્યસભા એટલે કે દરેક રાજ્યની અંદર એક રાજ્યસભા આવેલી હોય જેનું કોઈ દી અસ્તિત્વ એટલે કે વિસર્જન થતું નથી એ કોઈથી બંધ થતી નથી પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના એકના છેદના ત્રણ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે દર બે વર્ષે કેટલા કીધા છે દર બે વર્ષે તેની કુલ સંખ્યાના સોનો ત્રીજો ભાગ બરાબર છે એટલા એટલે એકના છેદમાં ત્રણ બરાબર છે એટલે કે એટલા વ્યક્તિઓ છે એ શું થાય છે નિવૃત્ત એટલે કે સંસદમાંથી બહાર નીકળે સોરી રાજ્યસભામાંથી નીકળે છે નિવૃત્તિ લે છે તેમની જગ્યાએ ખાલી થાય અને તેટલા જ બીજા નવા સભ્યોને શું કરવામાં આવે છે ચૂંટણીમાં આપણને ખબર છે દર વર્ષે નવા નવા વ્યક્તિઓ પોતાના ફોર્મ ભરે છે અને ચૂંટણીની અંદર અથવા આ કહેવાય ને કે નેતાગીરીની અંદર તે ઊભા રહી અને પોતે ભાગ ભજવતા હોય છે ત્યાર પછી ભારતના જે ઉપરાષ્ટ્ર પ્રમુખ હોય એને હોદાની રૂએ રાજ્યસભામાં સભાપતિ તરીકે અને ચેરમેન તરીકે બનાવવામાં આવે છે ત્યાર પછી રાષ્ટ્રપ્રમુખ છે એ સંસદમાં જોઈએ તો સંસદના બંને ગૃહોને પસાર કરેલા ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ સહી કરે ત્યારે જ ખરડો બને છે હવે રાજ્યસભાએ જ્યારે ખરડો પસાર કર્યો હોય કાયદો બનાવવાનો હોય ત્યારે પહેલાં ખરડો પસાર કરવો પડે અને ખરડા ઉપર રાષ્ટ્રપ્રમુખ શું કરે છે મિત્રો સહી કરે બરાબર છે તો જ તે ખરડો કાયદો બને નકાર ફરીથી એને સોંપે છે પુનઃ કે ફરીથી તમે ચર્ચા વિચારણા કરો અને ફરીથી નવો કાયદો બનાવો બરાબર જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખ સહી ન કરે ત્યાં સુધી કાયદો બનતો નથી આમ જોવા જઈએ તો રાષ્ટ્રપ્રમુખ અને સંસદની બેઠક બોલાવવાની આ સત્રની સમાપ્તિ જાહેરાત કરવાની સત્તા ધરાવવાની પણ આ રાષ્ટ્રપ્રમુખની હોય છે તો મિત્રો આપણે અલગ અલગ વિષય અહીંયા આપણે આ જોવાનું છે લોકશાહી વિશે સંસદ વિશે નીચલું ગૃહ ઉપલું ગૃહ લોકસભા રાજ્યસભા બરાબર છે રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલ રાજ્યસભાના કેટલા સભ્યો હોય અને રાષ્ટ્રપ્રમુખ વિશે આપણે વિધિસર આપણા એટલે કે ચોપડી મુજબ આપણે જોઈશું મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો છે એ એક એક વાક્યની અંદર પૂછાઈ શકે છે અને આ લોકશાહી દેશની અંદર સંસદની ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની છે પહેલાંના સમયની અંદર આપણે જોતો હતો કે રાજાશાહી હતી રાજા હતા એ પોતે આખા દેશને ચલાવ એટલે કે પોતાનું જે રાજ્ય હોય એને શું કરતા હતા ચલાવતા હતા એની અંદર કોઈ પણ નિર્ણય લેવાની સત્તા છે એ રાજા અથવા રાણીને આપવામાં આવતી હતી એના સિવાય જે નિર્ણય તે લેશે એ ફાઇનલ નિર્ણય ગણવામાં આવતો હોય છે તો એમ આપણા લોકશાહી દેશની અંદર જે સરકાર છે એમાં રાષ્ટ્રપ્રમુખ છે વડાપ્રધાન છે એ નિર્ણય લેશે એ કેવો ગણવામાં આવે છે ફાઇનલ નિર્ણય ગણવામાં આવતો હોય છે તો પહેલાંના સમયની આપણે વાત કરતા હતા કે જેની અંદર રાજાશાહી હતી આવશે કોઈપણ એનો અન્યાય પ્રશ્ન આવેલો હોય દરબારની અંદર તો એના માટે રાજા રાજા છે એ શું કરવામાં આવતા હોય નિર્ણય લેવામાં આવતા હોય તો આ પ્રથા છે આપણી જૂનાથી ચાલી આવેલી છે રાજાથી વખતથી એટલે એને આપણે લોકશાહી કે જે લોકોનું ભલું ઈચ્છી અને લોકોના સારી રીતે લોકોની પસંદગીથી આપણે વ્યક્તિ બનાવીએ છીએ અને એ જ વ્યક્તિ શું કરે છે લોકોના કાર્ય કરે છે બરાબર છે એટલા માટે આપણા દેશની અંદર લોકશાહી શાસન પદ્ધતિ ચાલી આવેલી છે મિત્રો સરકારના સ્વરૂપની આપણે વાત કરીએ તો સરકારના પેલા બે સ્વરૂપ છે એક રાજાશાહી અને બીજું છે લોકશાહી રાજાશાહીમાં રાજા કહેતા એમ પ્રજાને કરવું પડતું જ્યારે લોકશાહીમાં શું કરવાનું છે લોકો કે એમ સરકારને કરવાનું છે સમજ પડે છે મિત્રો બે અલગ અલગ છે રાજાશાહી અને લોકશાહી રાજાશાહીમાં શું કરવું પડતું રાજા કે એમ પ્રજાને કરવું પડતું જ્યારે લોકશાહીમાં પ્રજા કે એમ એ લોકતંત્રને કરવું પડતું હતું બરાબર છે મિત્રો લોકશાહીના પાછા બે પ્રકાર પડે છે એક અધ્યક્ષમત સરકાર અને બીજી આવે છે સંસદીય સરકાર એટલે અધ્યાત્મક જે સરકાર છે એને પ્રમુખ નિષ્ઠ પણ કહેવામાં આવે છે એ પ્રમુખ પાછા બે પ્રકાર પડે છે એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર જ્યારે સંસદના પાછા બે પ્રકાર પડે છે એકાત્મક સરકાર અને સંઘીય સંધીય સરકાર મિત્રો આવશે ત્યારે આપણે વિસ્તૃતની અંદર એને સમજશું હવે મિત્રો ઘણી વખત આપણી શાળાની અંદર પણ જ્યારે કહેવાય છે શિક્ષક દિન આવતો હોય ત્યારે શું કરે પ્રિન્સિપાલની ચૂંટણી કરવામાં આવતી હોય છે આવે કે ભાઈ પ્રિન્સિપાલ કોને બનાવવા તો તમે કેવા વ્યક્તિને પસંદ કરશો કે એક દિવસ વ્યવસ્થિત રીતે સ્કૂલને સંભાળી શકે વ્યવસ્થિત પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે વિદ્યાર્થીને વ્યવસ્થિત ભણાવી શકે શિક્ષકોને વ્યવસ્થિત જવાબ આપી શકે તો એવી રીતે એક દિવસનું સંચાલન છે એ શિક્ષક દિનના દિવસે કરવામાં આવતું હોય છે તો એમાં પ્રિન્સિપલની પસંદગી કરવાની હોય છે જો કે મોટા ધોરણમાં હોય તો આઠથી લઈ અને આઠ નવ દસના વિદ્યાર્થીઓ શું કરે પસંદગી કરે ભાઈ આ વ્યક્તિને આપણે પસંદ કરવો છે કે જે શું કરી શકે આખી સ્કૂલને આપણે સંભાળી શકે તો એની ચૂંટણી કરવામાં આવતી હોય છે આ રીતે તમે કઈક ચૂંટણી તમે જોઈ હશે અથવા જ્યારે આપણે પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય ત્યારે પાંચ વર્ષની અંતે જે ચૂંટણી થાય છે તો તમારા સોસાયટી આજુબાજુની જે સરકારી સ્કૂલ છે અથવા પ્રાઇવેટ ખાનગી સ્કૂલ છે તો એની અંદર એવા બૂથ મૂકેલા હોય કે જે લોકો અહીંયા શું કરવા જાય તો કે મત આપવા માટે જતા હોય છે હવે છે તો આવી બધી પ્રક્રિયા છે એ તમે આ ચૂંટણી દરમિયાન તમે જોઈ હશે તો આ બધી પ્રવૃત્તિ છે એ આપણે આ પાઠની અંદર આપણે ભણવાની છે મિત્રો તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ પાઠની શરૂઆત કરશું અને જોઈશું વધારે ડીપની અંદર આપણે એની અંદર માહિતી મેળવશું મિત્રો જય હિન્દ મિત્રો